સ્ટેજ ઉપર હાજર હોય અને કઈક સાહિત્ય નું વર્ણન કરતા હોય, આજે મારે તમને વાત કેવી છે. છત્રપતિ શિવાજી અને કઈક એવા ક્રાંતિકારી પંજાબમાં એક વખત થાય છે એવું શું ઈકો છે સત્યાગ્રહ ચાલી રહ્યો હોય છે. હજારો કેટલા અંગ્રેજો ઉમટી પડે છે કે ક્રાંતિકારીને રોકવા લાઠીચાર્જ નો ઉપયોગ કરે છે, અને અચાનક એમ કહેવાય કે ભગવી પાઘડી વાળાની માથે એક નાની એવી લાકડીની ફટાક કરતી શીખી અવાજ આવે છે. નામ છે લાલા લજપતરાય, અને બધા શ્રદ્ધાંજલિ આપે છે કે હે લાલા લજપતરાય, ભગવાન તમને સ્વર્ગ માં સ્થાન આપે, તમારા છો ક્રાંતિકારી હવે કોઈ ન હોય. અને એ વચ્ચે એમ કહેવાય કે માન્યને તમારી જેવડો એવા 20-21 વર્ષ જેની ઉંમર હશે મુછે આંકડો દેતો દેતો ટોપી છે. ક્રાંતિકારી થઈ મારું નામ છે વીર ભગતસિંહ, હું તને શ્રદ્ધાંજલિ આપું છું. તને જેને માથા પર લાકડી મારી છે, કાલ સવારે જો સૂરજ એને નવો સૂરજ જોવા દો તો મારું નામે ભગતસિંહ નહીં. કાર્યક્રમ મુજબ થાય છે અને શહીદ ભગત વીર ભગતસિંહ જે અંગ્રેજ અફસર ને ગોળી મારે છે, અખબારમાં ન્યૂઝપેપરમાં છાપામાં બધી જાહેરાત થાય છે કે ભારતના કોક ક્રાંતિકારીએ અંગ્રેજ અફસરની હત્યા કરી, આખું ભારત ચકનાચૂર, આખા ભારતમાં સમાચાર ફેલાઈ જાય છે. એવામાં ભગતસિંહના ઘરે એના પિતા કિશનસિંહ છાપું વાંચે છે. ભગતસિંહની માતા વિદ્યામતી કૌર રસોડામાં ચા બનાવતી હોય, કહે છે કે સાંભળું કે છાપામાં એવું આવ્યું છે કે ભારતના કોક ક્રાંતિકારીએ અંગ્રેજ અફસરને ગોળી મારીને પતાવી દીધો. શું વાત છે, મને તો આમાં ભગતસિંહ હોય એવું લાગે છે, એવી મને શંકા જાય છે. ત્યારે વિદ્યામતી કૌર શું જવાબ આપે છે કે હાય કિશનસિંહ, તમને તો શંકા જાય છે, મને મારા ધોરણ ઉપર વિશ્વાસ છે. જયારે કોઈ એની પાસે ચારણ આવે છે, મને તારી પાક દે, વાત હાથમાં બતાવું, હે રાણા મને તારી પાક દે. રાણો પ્રતાપ કે છે કે કવિરાજ તમે આવ્યા, તમારું સ્વાગત છે, પણ એની એક શરત છે કે આ પાક ભગવાન સોમનાથ એકલિંગી સિવાય કોઈ સામે નમતી નથી. મને મંજૂર છે તારી વાત. ચારણ થાય છે હો બાપ, દિલ્હીના પણ હિન્દુસ્તાનના બાદશાહ અકબરની સામે અડીખમ કરે છે. અટારી પર ચારણ ઉભો હોય, નીચેથી અકબરની સવારી નીકળે છે, બધા શીશ નમાવે છે, પણ આ એક ચારણ એવો છે શીશ નથી નમાવતો. અકબર કે સભા બોલાવો, દરબારમાં હાજર કરવા માણસ કોણ છે, ક્યાંથી આવ્યો છે, પૂછપરછ કરો. અંતે ખબર પડી મેવાડના કવિરાજ છે, પણ આજે રાજદૂત થઈને આવ્યો છે, રાણા પ્રતાપનો સંદેશો લઈને આવ્યો છે.
તો કે શું છે સંદેશો? રાણા પ્રતાપે એમ કીધું તું, રાણા પ્રતાપ નો એક બીજો નિયમ છે, જીવું તો ડરવું નહીં, ડરવું તો જીવું નહીં. અકબર નું સિંહાસન વિક્રમ નું ધ્વજવા માંડ્યું, અકબર અલ્લાહ ને બંદગી કરવા માંડ્યો. Okay, come with them.
સબક માંડે થોડા છાતી બાપ ઢાલતી થોડા કટિસાજી થયેલ ને થોડા ખૂબ ધણી સમજવે થોડા ખોખડો વાળા મોકલી છોટી મારી આંખે મુરરી કોટી ભાણે પણ મોઢા થી મોટી અને કામ સારું ધોઈ કરો હવે નહીં જવું મારે ના ના હવે નહીં જવું ના વાંચી રહો ખુલ્લા હવે નહીં જવું મારે હવે જાગે औलाद नो हो आ तो थोड़ी थोड़ी शौर्य।